છોટાઉદેપુરના એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે વનરક્ષક સહાય અને પોલીસ ભરતીની તૈયારી માટેની ફ્રી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું છોડાઉદેપુર જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓ વન રક્ષક અને પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે હાલ ફોરેસ્ટ ગાર્ડનની પરીક્ષા યોજાયેલ છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા છે અને આવનારા ફિઝિકલ ગ્રાઉન્ડ ટેસ્ટમાં સારા માર્ક્સ પાસ થાય તેના માટે છોટાઉદેપુર એસએન કોલેજ ખાતે ગ્રાઉન્ડ ટેસ્ટ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એનસી રાઠવા તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના પ્રમુખ ગોપાલભાઈ રાઠવાને અન્ય સાથી મિત્રો દ્વારા આ ફિઝિકલ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ પાછા ન પડે અને વધુમાં વધુ પાસ થાય અને નોકરી મળે તે હેતુથી આ ફ્રી તાલીમ આપવાનું આજ રોજ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કોલેજના ગ્રાઉન્ડ ઉપર સવારના પાંચ વાગ્યાથી સાડા સાત દરમિયાન સુધી તાલીમ આપવામાં આવે છે અને વધુ નોકરી લાગે એ હેતુથી છોટાઉદેપુર જિલ્લામાં પછાત હોય થોડા માર્ક સારું રહી જતા હોય જેથી તેમને પ્રેક્ટિકલની જ્ઞાન મળે તે હેતુથી તાલીમ ચાલુ કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા હાલ વિવિધ ભરતીઓ આવી રહી છે તે પૈકીની હાલ એક એક્ઝામ થઈ ગઈ છે ફોરેસ્ટ ગાર્ડની એમાં ઘણા બધા છોટાઉદેપુર જિલ્લાના જે કેન્ડિડેટો છે એમના સારા માર્ક્સ મેળવ્યા છે અને એ સારા માર્ક મેળવવાથી અમને આશા છે કે આ વિદ્યાર્થીઓ ફિઝિકલ ટેસ્ટ આવે છે સારી રીતે પાસ કરે એના માટે ખૂબ અમારા વિસ્તારના જે આદિવાસી બાળકો છે ખૂબ અને તાકાતવાન છે ગ્રાઉન્ડ ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટ આસાનીથી કરતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક થોડી ખામી રહી જતી હોય એના માટે અમે આ ખામી દૂર કરવા માટે જય જય સૈનિકના ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ અને સાથી જયદીપભાઈ અને અન્ય બીજા અમારા સાથી મિત્રો છે સાથે મળી અને કોલેજ ગ્રાઉન્ડ ઉપર એશ એન કોલેજ ઉપર અમે આ એક રનિંગ ઊંચી કૂદ રસાચડ હાઈ જમ્પ લોંગ જમ્પ અને આજે પણ જે ફિઝિકલ ટેસ્ટમાં જે પૂછાનાર જે શારીરિક જે પ્રક્રિયામાંથી પસાર થવાનું છે આ પ્રક્રિયાઓને લઈને અમે આ આયોજન કર્યું છે ને આજ આજ સવારથી જ અમે ચાલુ કરી દીધું છે આજે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ગ્રાઉન્ડ પણ અમે ટ્રેક પણ તૈયાર કરી દીધું છે લોંગ જમ્પ માટે પણ તૈયાર કરી દીધી છે અને આ રીતે વધુને વધુ છોટાદેપુર જિલ્લાના જે લોકો છે ઉમેદવારો છે એ વધુ ને વધુ પ્રક્રિયામાંથી પાસ થઈ અને નોકરી ધંધો કરે એના માટે અમે આ એક બીડું ઝડપ્યું છે આવનાર સમયમાં પોલીસ ભરતી પણ આવી રહી છે તેની પણ અમે આગામી તૈયારીઓ કરી છીએ અને આ બિલકુલ અમે ફ્રીમાં તાલીમ આપવાના છીએ અમને આશા છે કે વધુમાં વધુ છોટાઉદેપુર જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે એમને નોકરી મળે એવી આશા રાખીએ છીએ